મિત્રો જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કચીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થતી કેનાલમાં પાણીને બદલે પ્લાસ્ટિકના કચરાની સરવાણી વહી રહી છે. વલસાડના મોગરાવાડી અને હાલર વિસ્તારમાં નલ સે જલ યોજનામાં વપરાતા ભૂરા પાઇપનો થઈ રહ્યો છે વિરોધ. વલસાડ પાલિકાએ કલ્યાણ બાગથી આરપીએફ ગ્રાઉન્ડ સુધીના ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે દબાણ હટાવ્યા. દમણમાં 40 દિવસમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો. દમણમાં હવે 26 એક્ટિવ કેસ, 11 દર્દીઓ રિકવર. હવે સમાચારો જોઈએ વિગતવારથી. કચીગામ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં કંપની તરફથી પસાર થતી કેનાલ જર્જરિત હાલતમાં હોવાથી અહીંના લોકો દ્વારા મોટા પ્રમાણમાં કચરો નાખી આ કેનાલને ડમ્પિંગ સાઇટ બનાવી દીધું છે. ત્યારે એક નામચીન કંપની પોતાના સ્વખર્ચે કેનાલ સાફ કરાવી અહીં પાણી લાવવાની કાર્યવાહી હાથ ધરી રહી છે. નાની દમણ કચીગામ વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં કંપનીમાંથી પસાર થતી દમણગંગા કેનાલ કેટલાક વર્ષોથી જર્જરિત અવસ્થામાં પડી છે. આ કેનાલમાં પાણી સમય સમય પર આવતું નથી. અહીંના સ્થાનિક ચાલ માલિકો અને કંપની ધારકો પોતાનો કચરો કેનાલમાં નાખીને કેનાલને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ત્યારે એક નામચીન કંપની પોતાના સ્વખર્ચે કેનાલ સાફ કરાવી રહી છે અને કેનાલમાં પાણી દમણગંગાથી લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દમણમાં મોટાભાગે કેનાલ જર્જરિત અવસ્થામાં હોવાથી સ્થાનિકોએ કેનાલને કચરો નાખવાનું ઘર બનાવી દીધું છે. લોકો દ્વારા નહેરમાં કચરો નાખી દેતા આ નહેર ડમ્પિંગ સાઇટ બની ચૂકી છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારતને સાકાર કરવા કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ લોકો સુધરવાનું નામ લેતા નથી. દમણમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં કચરાના ઢગમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. બીજી તરફ અહીં કોઈ જવાબદાર અધિકારી ફરકતું નથી, જેના કારણે લોકો બેફામ બની બિંદાસપણે અહીં કેનાલમાં કચરો ફેંકી રહ્યા છે. ત્યારે આવા લોકો વિરુદ્ધ સરકારી તંત્ર કે અધિકારી લાલ આંખ કરે તે ખૂબ જરૂરી બની રહ્યું છે. વલસાડના મોગરાવાડી હાલરમાં નલ સે જલ યોજનામાં વપરાતા ભૂરા પાઇપનો લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ યોજના અંતર્ગત સારા પાઇપ નાખી જરૂરતમંદના ઘરમાં તંત્ર પાણી પહોંચાડે તે જરૂરી બની રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ શહેરી વિસ્તારમાં રહેતા રહીશોને પાણીની તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા નલ સે જલ યોજનાનો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે લાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વલસાડ શહેરના મોગરાવાડી હાલર વિસ્તારમાં નલ સે જલ યોજનામાં વપરાયેલા ભૂરા કલરના પાઇપનો ભારે વિરોધ વિસ્તારના રહીશો કરી રહ્યા છે. 1500થી વધારે રૂપિયા ખર્ચ કરી ગરીબ આદિવાસીઓને ના છૂટકે નલ સે જલ યોજનાની પાણીની લાઇન લેવા મજબૂર બન્યા છે. ચોમાસાની સિઝનમાં દર વર્ષે 100 ઇંચથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડતો હોય છે, જેમાં ખાસ કરીને વલસાડમાં ચેરાપુંજી તરીકે ગણાતું કપરાડા તાલુકામાં 125 ઇંચથી વધારે વરસાદ પડવા છતાં પણ ત્યાં આદિવાસી વિસ્તારમાં આજે પણ પાણીની સમસ્યા મોટી ઊભી થઈ છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ પાણી માટે દૂર સુધી જવું પડતું હોય છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં કેટલાક ગામમાં ચેકડેમ બાંધવો, તળાવો ઊંડા કરવા, ચેકડેમ કમ કોઝવે, કૂવા બોરિંગ ખોદી વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. તેમ છતાં ઉનાળાના કેટલાક મહિનાઓમાં પાણીની બુમરાણ ઉઠતી હોય છે. આ માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ગામડે ગામડે પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી છે. તેમ છતાં આજે પણ ગામડાઓમાં છેવાડાના ઘર સુધી પાણી પહોંચાડવા માટે ટાંકીઓ બનાવવામાં આવી, તેમ છતાં કેટલાક ઘરો સુધી પાણી પહોંચતું નથી. જ્યારે હાલમાં સરકાર દ્વારા નલ સે જલ યોજના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં અમલમાં મૂકી છે. આ યોજના માટેની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આ કામ પૂરજોશમાં અન્ય જિલ્લાની સાથે સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં શહેર વિસ્તારમાં ચાલી રહ્યું છે. ત્યારે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી નલ સે જલ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને સ્લમ વિસ્તાર, આદિવાસી વિસ્તાર કે અન્ય વિસ્તારમાં આ યોજનાનો લાભ મળે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડ શહેરમાં અબરામા, મોગરાવાડી, હાલર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા માટે વપરાયેલા ભૂરા કલરના પાઇપનો ભારે વિરોધ વિસ્તારના રહીશો કરી રહ્યા છે. નલ સે જલ યોજનામાં વપરાયેલ ભૂરા કલરના પાઇપ સીધા ઊભા રહી શકતા નથી, તે આડા થઈ જતા હોય છે. ખાડા પડી ગયેલા પાણીની પાઇપલાઇનમાંથી મહિલાઓએ પાણી કેવી રીતે ભરવું એ સમજાતું નથી. નલ સે જલ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ 1000 રૂપિયા જેટલી રકમ ભર્યા બાદ નળ કનેક્શન આપવામાં આવતું હોય છે. નળ કનેક્શન લીધા બાદ પણ પાણીનો ભૂરો પાઇપ જમીન પર પડ્યો હોવાથી પાણી ભરી શકતો નથી, જેથી ના છૂટકે ગરીબ આદિવાસીઓએ આ ભૂરા પાઇપના બદલે સારા પાઇપ નાખવાની ફરજ પડી હતી અને એક કનેક્શન દીઠ 1500થી વધારેનો ચાંદલો કોન્ટ્રાક્ટરને આપવા પડતો હોય છે. વલસાડ નગરપાલિકા દ્વારા નલ સે જલ યોજના હેઠળ રાખવામાં આવી રહેલ ભૂરા પાઇપનો રહીશો ભારે વિરોધ કરી રહ્યા છે.
नल से जल योजना में सारा पाइप नाखी जरूरियातमंदना घर में पानी पहुँचाड़े ए जरूरी बन्यू छे। तो मारा विस्तार में श्रीनगर सोसायटी है जहाँ गरीब लोग ने एक चाली जेवी है त्या नल नाखवाना था ते रीते धरमपुर ओरिजन होटल पाछळनी साइड हरिनगरी जेवी आदिवासी वस्ती है त्या हतुं भाई वावफड़िया में वॉर्ड नंबर 11 में प्रॉब्लम हतो। तो आ बधी जगह भी ए लोग प्लास्टिकना हल्के कक्षाना नल लगाया जैसे मारी पास टेन्डर की कॉपी अवेलेबल है मारी पास मोबाइल में टेन्डर में ए लोग लिखू है कि कनेक्शन दीठ 10 मीटर एट्ले कि 30 फूट पाइप कनेक्शन दीठ लाखवा हो तरह दरेक जगह ए लोग मेन लाइन पर 2 फूट 3 फूट पाइप में गूचड़ू कर बांधी गया। हवे एनी अंदर वाइसर के जे नळ के सारी क्वॉलिटी लाखवाना थी लाखवामां नथी आवी एटले पाणी बधुं लीकेज थाय। एटले कहेवानो मतलब छे के एना पैसा जे भाई नळ कनेक्शन लेवानुं छे एमनी पासे नगरपालिका 500 रुपया भरावे ने बाकीना 1500-2000 रुपया जे छे ते सरकारनी ग्रांट स्वरूपे मळवाना हता। तो आजे जे गरीबोने लाभ मळवो जोईए ते लाभ तो मळतो ज नथी। आ तो एवुं छे के ए नळ लीकेज थाय तेना लीधे आखा मोहल्लामां सोसायटीमां પાણીનો વેસ્ટેજ બગાડ થાય તેને લીધે ગંદકી થાય ને લોકો માંદગી આવે। હવે જે તે ટાઈમે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે આજથી 2 મહિના પહેલાં મારા વિસ્તારમાં જ્યારે પ્રોબ્લેમ આવ્યો તે ટાઈમે નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ઇજનેર અને નગરપાલિકાના વોટરવર્ક્સ કમિટીના ચેરમેન વગેરેને આ બાબતમાં મેં લેખિતમાં તથા મૌખિકમાં બી જાણ કરવામાં આવી તે છતાં બી આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અમે પોતે તો માંગણી કરી છે કે આવા જે કોન્ટ્રાક્ટરો છે તેને તાત્કાલિક તમે બ્લેકલિસ્ટ કરો અને એ લોકોના પેમેન્ટ અટકાવો અને એ લોકોની અમે શિક્ષાત્મક કાર્યવાહી કરો। આ તો એવું છે કે દરેકે દરેક સરકારની યોજનામાં આ રીતે ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કંઈ કરવામાં આવતું નથી। વલસાડ ધરમપુર રોડ ઉપરના કલ્યાણબાગ સર્કલથી આરપીએફ સુધી જાહેર રસ્તા ઉપર અડચણ ઊભી કરીને ટ્રાફિક જામ કરતા તત્વો પર પાલિકાએ લાલાક કરીને રોડ ઉપર નડતરરૂપ ઝૂંપડા તથા લારીઓનું ડેમોલિશન હાથ ધર્યું હતું। વલસાડ શહેરમાં જાહેર રસ્તા ઉપર ટ્રાફિક અડચણ ઊભી કરતા હોય તેવા લોકો સામે પાલિકા અને પોલીસે લાલ આંખ કરી છે। ટ્રાફિક અડચણ ઊભી કરતા દબાણો દૂર કરવામાં આવ્યા છે। વલસાડ ધરમપુર રોડ ઉપરના કલ્યાણબાગ સર્કલથી આરપીએફ ગ્રાઉન્ડ સુધીના રસ્તાની સાઈડ ઉપર બિલાડીની ટોપની જેમ લારીઓ તથા ઝૂંપડા બનાવીને ટ્રાફિક જામ કરતા હોય છે અને રેલવે હદ હોય જે અંગે રેલવે કર્મચારીઓએ આ તમામ લોકોને જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ પાઠવી હતી, તેમ છતાં એકના બે ન થયા હતા, જેથી મંગળવારના રોજ વલસાડ નગરપાલિકાના કર્મચારી મહેશ ચૌહાણ અને તેમના સ્ટાફ સાથે તથા વલસાડ પોલીસનો કાફલો રેલવે પોલીસની ટીમ સાથે મળી આજરોજ બુલડોઝર લઈને કલ્યાણબાગ સર્કલથી આરપીએફ સુધી જાહેર રસ્તા ઉપર ટ્રાફિક નડતરરૂપ ઝૂંપડા તથા લારીઓ હટાવીને ડેમોલિશન કરવામાં આવ્યું છે। અહીં વારંવાર ડિમોલિશન કરવા છતાં લોકો સુધરવાનું નામ લેતા નથી। સવારે ડિમોલિશન કરતા હોય ત્યારે સાંજે ફરી લારી ગલ્લા લગાવીને જેવી છે તેવી સ્થિતિમાં મૂકી દેતા હોય છે। એમાં રોડ પર જે દબાણ છે પેલા બેટવાલા છે, પેલા કુંડાવાલા છે, જે લોકો અડધા રેલવેમાં ઘૂસી જાય છે ને અડધા આ બાજુ સામાન મૂકે છે, એટલે તેના માટે મેં ચર્ચા કરેલી હતી સાહેબને કે ભાઈ આ લોકોને 3-3 જણ જો હાથે હોય તો આ ડિમોલેશન થઈ શકે એવું છે। એટલે સાહેબ એ વાતનો ધ્યાનમાં લઈને આરપીએફના માણસ પછી આરએમબીના એન્જિનિયર સાહેબને અમારા સિટી એન્જિનિયર હિતેશ પટેલ એ સૂચના આપી હતી પ્રમાણેની કામગીરી ચાલુ કરે। અમે નીરા કેન્દ્રથી ચાલુ કર્યું અને ઓવરબ્રિજ સુધી હજુ અલમાં જઈ રહ્યા છે। આ લોકોનું તો બહુ વર્ષોથી દબાણ છે, જ્યારથી લોકો આવેલા છે એ લોકોએ અહીંયા પોતાનું ઘર જ બનાવી દીધેલું છે અને જ્યારે બી અમે ડિમોલેશન કરીએ ત્યારે રેલવેની હદમાં માલ મૂકી દઈએ છે। એટલે ને આ ડિમોલેશન હવે ઉપરથી કેટલા દિવસ ચલાવવાના છે તે ખ્યાલ નથી પણ ચાલશે ખરું। દમણમાં અંદાજે 40 દિવસના લાંબા અંતર બાદ એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી। 11 દર્દી રિકવર થતાની સાથે હવે માત્ર એક્ટિવ કેસની સંખ્યા 26 રહી છે। દમણ જિલ્લામાં જાન્યુઆરીના પ્રથમ અને બીજા સપ્તાહમાં કોરોનાના કેસની સંખ્યા સૌથી વધુ રહી હતી, જો કે ધીરે ધીરે કેસોમાં ઘટાડો નોંધાતા સોમવારે નવો એક પણ પોઝિટિવ કેસ ન આવતા તંત્રએ રાહતનો હાશકારો અનુભવ્યો હતો। અંદાજે 40 દિવસના લાંબા અંતર બાદ પ્રદેશમાં એક પણ કેસ નોંધાયો નથી। દમણ આરોગ્ય વિભાગની ટીમે સોમવારે 103 ટેસ્ટ સેમ્પલ લીધા હતા,
જો કે તમામના રિપોર્ટ નેગેટિવ રહ્યા છે. બીજી તરફ જાન્યુઆરી માસના અંતિમ દિવસે 11 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 26 ઉપર પહોંચી ગઈ છે. ફરી એક વખત દમણ કોરોના મુક્ત બનવા તરફ જઈ રહ્યું છે. દમણમાં હજી પણ દલવાડા અને દેવકા મળીને 7 કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે. દમણમાં બીજી લહેરમાં 21 ઓક્ટોબરે કોરોના મુક્ત બનીને કોઈ પણ એક્ટિવ કેસ રહ્યો ન હતો. છેલ્લે 21 ઓક્ટોબરના રોજ 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ દિવાળી પૂર્વે સંઘ પ્રદેશ દમણ કોરોના મુક્ત બનતા હાશકારો અનુભવ્યા બાદ ફરી સોમવારે નવો એક પણ કેસ નોંધાયો નથી. વલસાડ જિલ્લામાં કોરોના કેસ અટકાવવા માટે રાજ્ય સરકારે 22 જાન્યુઆરીથી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. ત્યારે રાત્રિ દરમિયાન લગ્ન પતાવી પરત જતા નવ દંપતી અને પરિવારના સભ્યોને પોલીસે અટકાયત કરી હતી. આ કેસમાં નવ દંપતી સહિત પાલિકા માજી પ્રમુખ સોમવારે પોલીસ મથકે પહોંચી જામીન પરથી મુક્ત કરાવવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડમાં લગ્ન પ્રસંગ પતાવીને નવ દંપતી સહિત પરિવારના સભ્યોની અટકાયત વલસાડ સિટી પોલીસે કરી હતી. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોરોના કેસને વધતા અટકાવવા માટે રાજ્ય સરકારે 22 જાન્યુઆરીથી વલસાડ સહિત વિવિધ રાજ્યોમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી હતી. ત્યારે 24 જાન્યુઆરીની રાત્રે શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપરથી લગ્ન કરી પરત જઈ રહેલા નવ દંપતી અને પરિવારના સભ્યોને નાઇટ કર્ફ્યુનો ભંગ કરવા બદલ સિટી પોલીસે અટકાયત કરી હતી. સિટી પોલીસે નવ દંપતી અને પરિવારના સભ્યો વિરુદ્ધ FIR નોંધી નોટિસ આપી મુક્ત કર્યા હતા. આ કેસમાં સોમવારે નવ દંપતી અને નગરપાલિકાના માજી પ્રમુખ રાજેશ પટેલ તેમના પરિવારના સભ્યો સાથે આઝાદ ચોક અને સિટી પોલીસ મથકે હાજર થઈ જામીન ઉપરથી મુક્ત થવાની તજવીજ હાથ ધરી હતી. દાદરા નગર હવેલીમાં ગલોંડા આંગણવાડી ખાતે ANM બહેનો દ્વારા ઉપજાવેલ મશરૂમ બાળકોને ખવડાવવામાં આવી રહ્યા છે. મશરૂમ પૌષ્ટિક હોવાથી બાળકોની ઇમ્યુનિટીમાં વધારો થશે તેવું ANM બહેનોએ જણાવ્યું હતું. દાદરા નગર હવેલીના ગલોંડા આંગણવાડીના બાળકોને ત્યાં જ ઉપજાવેલ મશરૂમ આપવામાં આવી રહ્યા છે. ગલોંડા આંગણવાડીમાં ઉપજાવેલ મશરૂમ બાળકો માટે પોષક આહાર તરીકે અપાઈ રહ્યા છે. ANM બહેનો દ્વારા આ મશરૂમને આંગણવાડીના એક રૂમમાં ઉપજાવવામાં આવે છે. મહિનામાં 3 વાર તૈયાર થયેલ મશરૂમને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બાળકોને ખવડાવવામાં આવે છે. ANM બહેનોનું કહેવું છે કે અમને દેના બેંકમાંથી સહયોગી સંસ્થા મશરૂમની ખેતી વિશે ટ્રેનિંગ આપેલ છે, જે બાદ અહીં બીજા બહેનોને પણ મશરૂમની ખેતી કરાવતા શીખવાડ્યું હતું. અહીંયાના આંગણવાડીમાં મશરૂમ ઉપજાવીએ છીએ અને બાળકોને ખવડાવતા છીએ. મશરૂમ ખૂબ જ પૌષ્ટિક હોય, જેને ખાવાથી બાળકોની ઇમ્યુનિટી વધુ મજબૂત બને તેમ જણાવ્યું હતું. મને ગયા વર્ષે ટ્રેનિંગ રૂરલ દેના બેંક દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ વર્ષે હું મારા બધા આંગણવાડી દીદીઓને ટ્રેનિંગ આપી છે અને આજે અમે અહીંયા ટ્રેનિંગ કરીને અમે અહીંયા મશરૂમ ઉગાડી છે. તો અમે આ મશરૂમ કમસે કમ થોડાક 24 તારીખે જેવી અમે આ મશરૂમ ભરેલી અને આજે અમે આ બીજી વખત મશરૂમ ખાઈ છે અને પહેલી વખતે અમે સેમના છોકરાઓને અમે મશરૂમ આપી છે અને આ બીજી વખત અમે આપી છે મશરૂમ. હા, મશરૂમ દ્વારા ઘણો બધો ફેર મળે છે. છોકરાઓમાં વજન વધે છે, એ લોકોની ઇમ્યુનિટી પાવરમાં વધારો થાય છે અને છોકરાઓ માટે કે બધા માટે જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. આ ટ્રેનિંગ દ્વારા અમે શીખીને અમે અમારી નોકરી પણ કરી શકીએ અને સાઇડ બિઝનેસ પણ એક કરી શકીએ છીએ અને છોકરાઓ માટે અમે એક સારું એવું કામ કર્યું છે કે અમે છોકરાઓને મદદરૂપ બની શક્યા છીએ અને એના સ્વાસ્થ્યમાં અમે સુધાર લાવી શકીએ એવી અમે આશા રાખીએ છીએ. અને આ મશરૂમ ટ્રેનિંગ દ્વારા અમે આંગણવાડી દીદીઓ આગળ પણ એવું કાર્ય કરીશું અને અમારા છોકરાઓ જે સેમ છે, નબળા છે છોકરાઓ, એ અમને અમે આપીશું અને એમના સ્વાસ્થ્યમાં સુધાર લાવવાની કોશિશ કરી. અને આજે આંગણવાડીમાં મશરૂમ લેવા આવેલા છે અમને, અમારા છોકરા લોકોને મહામારીના હિસાબે મશરૂમ આપે અઠવાડિયામાં
મહિનામાં બે વખત આપે, એ પોઈ છોકરા લોકોને અમે ખવડાવીએ, એટલે બહુ જ સારી વાત કહેવાય. પ્રશાસનના આભાર માનીએ અમે. અમારા છોકરા માટે અમારા ઘરે તો કંઈક થોડું ઘણું ખવડાવીએ, મતલબ ને એવું કોઈને લવાય નહીં લવાય, એટલે આંગણવાડીમાંથી સારામાં સારું આપે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં ભવિષ્યની પ્રાથમિકતા સાથે આગામી 25 વર્ષ માટે આર્થિક વિકાસને આગળ લઈ જવાનો આધાર રજૂ કર્યો છે, જેના વિશે દમણ ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આત્મનિર્ભર ભારત કે સવાલ હૈ કે બહુ સારે સેક્ટર્સ કો જો પ્રાઇવેટ સેક્ટર્સ કે લિયે ઉદ્યોગો કે પ્રાઇવેટ સેક્ટર યાની કે દેશી ઉદ્યોગો કે લિયે ઉસકો ખોલ દિયા ગયા ઉસકે રાસ્તે કો ઉસસે એક બેનિફિટ હોગા કે દેશી ઉદ્યોગો કો બઢાવા મિલેગા. क्योंकि वो चीज़ें जो अभी तक चाहे वो आर्मी इस्तेमाल करती थी, सेना इस्तेमाल करती थी, रेलवे इस्तेमाल करती थी, जो बाहर से आयात होते थे, प्रधानमंत्री जी ने उसको देश के लिए उसको बनाए जाने के लिए इस पर सारा काम किया है कि किसी तरह से हमारे यहाँ ज़्यादा से ज़्यादा उसको बनाया जा सके. इसके कारण से समाज के हर तबके को फ़ायदा हो, क्या छोटा का बड़ा. कई चीज़ों को हमें प्रत्यक्ष नहीं दिखाई देता, लेकिन अप्रत्यक्ष रूप से हमें सारी चीज़ें उसको मिलेगी और उद्योगों को इससे बहुत बड़ा प्रोत्साहन मिलेगा. दूसरी बात यह है कि जो दमन की जहाँ बात करें कि दमन ईज ऑफ डूइंग बिजनेस में एक बड़ी रैंकिंग में ऊपर आया है, तो इससे यहाँ पर ज़्यादा से ज़्यादा इन्वेस्टमेंट आएंगे. स्टार्टअप की दमन में बहुत संभावना है, क्योंकि हमारे माननीय प्रशासक महोदय श्री प्रफुल्ल पटेल साहब ने इसको बहुत ज़्यादा बढ़ावा दिया उद्योगों को, और एक ईज ऑफ डूइंग और ईज ऑफ लिविंग का पूरा जो एक सिनेरियो है, यहाँ पर कोशिश की है कि यहाँ पर अच्छे से अच्छे भयमुक्त वातावरण में उद्योग यहाँ पर काम करें, जिससे और ज़्यादा फ्लोरिश हो. और यही बहुत बड़ा कारण रहा कि देश में कितने भी बार लॉकडाउन का एक समय आया, लेकिन दमन के उद्योग हमेशा अपनी गति से चलते रहे, उद्योगों का पहिया हमेशा चलता रहा है. तो मैं सरकार को इसके लिए, इस वेलफेयर को आगे ले जाने के लिए और आम लोगों के लिए और लॉन्ग टर्म में इस जो बजट की रूपरेखा रही है, इसलिए सरकार को बधाई. छोटे उद्योगों की जहाँ तक हम बात करें, आपको बताऊं कि 1486 ऐसे छोटे मोटे लॉ थे जो कि उद्योगों की गति में रुकने में रुकावट थी, तेज गति में रुकावट, उनको गवर्नमेंट ने स्क्रैप अप कर दिया है. इससे छोटे मोटे जो उनको ईज ऑफ डूइंग, ईज ऑफ वर्किंग का जो कल्चर था, वो ज़्यादा से ज़्यादा उनके फेवर में जाता है. तो उद्योगों को बढ़ावा देने के लिए सरकार पूरी तरह से वचनबद्ध है और उस पर लगातार काम भी कर रही है. यही कारण है कि हमारे यहाँ 2000 से 2200 इंडस्ट्री जो छोटे मोटे हैं, और सिर्फ उसमें 400 से 500 ही बड़े हैं. तो छोटे उद्योगों के लिए, स्टार्टअप के लिए दमन एक सबसे बड़ी जगह है और सरकार उसके लिए काम कर रही है. जता पहला पर एक नजर आज ना मुख्य समाचारों पर. કચીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થતી કેનાલમાં પાણીને બદલે પ્લાસ્ટિકના કચરાની સરવાણી વહી રહી છે. વલસાડના મોગરાવાડી અને હાલર વિસ્તારમાં નલ સે જલ યોજનામાં વપરાતા ભૂરા પાઇપનો થઈ રહ્યો છે વિરોધ. વલસાડ પાલિકાએ કલ્યાણ બાગથી આરપીએફ ગ્રાઉન્ડ સુધીના ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે દબાણ હટાવ્યા. દમણમાં 40 દિવસમાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો. દમણમાં હવે 24 એક્ટિવ કેસ, 11 દર્દીઓ રિકવર. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.